હવે લોકડાઉનના 9 દિવસ બાકી છે, પરંતુ કોરોનાના વાયરસને સંકટ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તેવામાં લોકોએ સામાજિક અંતર રાખી કોરોનાના સામે લડત આપવી જરૂરી છે. કોરોનાના જાગૃતિને લઈ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાલનપુરના વતની અને ભારતભરના જાણીતા સાહિત્યકાર અને કવિ મુસાફરી પાલનપુરીએ કવિતા અને ગઝલના અનોખા અંદાજમાં લોકોને સુરક્ષિત રહેવા માટે કોરોનાના વાયરસથી બચવા અને લડવા માટે ખાસ અપીલ કરી હતી. બીકે ન્યૂઝના પ્રિય દર્શકો, આજે આપણે દેશની એક મહાન સમસ્યા સામે માત્ર ભારતની નહીં પરંતુ વિશ્વવ્યાપી વ્યાધિ એવા કોરોના માટે આપણે વિશ્વને સંદેશો આપી રહ્યા છીએ. લોકડાઉન કરીને આપણે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની આ હાલકને બરાબર આત્મસાત કરી છે. એનું પરિણામ પણ આપણે અને ભારતવાસીઓ અને સમગ્ર વિશ્વે જોયું છે કે લોકડાઉન કરવાથી પોતાના ઘરોમાં આપણે જ્યાં છીએ ત્યાં જ બરાબરનું પાલન કરીને લોકડાઉનનું રહેવાથી શું ફાયદો થાય છે એ ભારતે દુનિયાને એક આદર્શ નમૂનો પૂરો પાડ્યો છે. આપણે તો એટલું જ કહેવાનું છે ભારતવાસીઓને અને વિશ્વને કે હિંમત હારે કામ ન ચાલે, હિંમત હારે કામ ન ચાલે, આંસુ સારે કામ ન ચાલે, રાહ જુએ છે જીત તમારી, રાહ જુએ છે જીત તમારી, હાર સ્વીકારે કામ ન ચાલે. એટલે આ કોરોનાની સામે આપણા દેશવાસીઓએ ને ગુર્જરવાસીઓએ જે હિંમત બતાવી છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની આલકને બરાબર આત્મસાત કરીને જે લોકડાઉનનું પાલન કર્યું છે એના ફાયદા પણ આપણે જોઈ રહ્યા છીએ. હજુ થોડાક દિવસ આને વધારે ચુસ્તતાથી આપણે જો કદી નિયમ પાડીશું તો મને લાગે છે કે આ વિશ્વવ્યાપી વ્યાધિના શત્રુને આપણે બરાબરની ટક્કર આપી શકીશું. અને ઘરમાં રહીને શું ફાયદો થાય છે એ આપણે બધાએ જોયું છે કે આજે અમેરિકા, ઇટાલી, જાપાન, ફ્રાન્સ અને વિશ્વના અનેક દેશો કરતાં ભારતમાં દુશ્મનનો પંજો ઓછો થઈ રહ્યો છે. હજુ પણ આપણે વધારે ચુસ્તતાથી લોકડાઉનનું પાલન કરીને વિશ્વને સંદેશો આપીએ કે ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ઘરથી બહાર ક્યાંય નીકળવાનું છે જ નહીં, એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો. કારણ વગર લોકોને આપણે બહાર ભટકતા જોઈએ છે એ ખરેખર દેશ માટે, દેશવાસીઓ માટે અને આપણા નેતા જો માટે પણ દુઃખની ઘટના છે. તબીબો અને આરોગ્ય વિભાગ કેટલીક ખંતથી કામ કરી રહ્યું છે. એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, ભૂલીને ભાન ભીડમાં ભળવાનું છે જ નહીં, એવો કયો છે દેશ કે કલ્પાંત જ્યાં નથી, એવું છે કોણ જેને કકડવાનું છે જ નહીં, લોખંડી હામ રાખવી પડશે જ બંધુઓ, તોફાન આ સહેજમાં ટળવાનું છે જ નહીં, હાકલ પડી છે માથની થઈ જઈએ સાવધાન, આગળ ધપો કે પાછું તો વળવાનું છે જ નહીં, ફૂંકે છે શંખ ગર્વથી ચોમેર હિમગીરી, જુસ્સો રહે અખંડ કે ચડવાનું છે જ નહીં, શત્રુને આપબળથી કરી દઈએ નામ શેષ, ચરણોમાં એના આપણે ઢળવાનું છે જ નહીં, કરવો છે સર્વનાશ નથી શક્ય એ નથી, કોરોના તારું સ્વપ્ન આ ફળવાનું છે જ નહીં, સુંદર હતું આ વિશ્વને સુંદર થશે ફરી, સૌંદર્ય એનું કોઈ નીગળવાનું છે જ નહીં, ઘરમાં જ આપણે તો મુસાફિર ત્રિલોક છે, ઘરમાં જ આપણે તો મુસાફિર ત્રિલોક છે, ઉંબર વટાવી બહાર રઝળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ઘરથી બહાર ક્યાંય નીકળવાનું છે જ નહીં. તો પ્રિય બીકે ન્યૂઝના દર્શક મિત્રો, આજે આપણે સદભાગી છીએ કે વિશ્વને આપણે પ્રેરણા પૂરી પાડી રહ્યા છીએ. હજુ વધારે ખંતથી દેશપ્રેમને ધ્યાનમાં રાખીને આ દિશાની અંદર આપણી ફરજ અદા કરીએ તો મને લાગે છે કે આ આવી પડેલ આપત્તિને બરાબર આપણે પહોંચી વળીશું. ચાંદની ચાંદસી સુરત બોલ રહી હે, ચાંદસી સુરત બોલ રહી હે જૈસે કુદરત બોલ રહી હે, ચાંદસી સુરત બોલ રહી હે જૈસે કુદરત બોલ રહી હે, આજ મુસાફિર સારી દુનિયા
भारत भारत बोल रही है, भारत नो जय जयकार समग्र विश्व में थई रह्यो छे। जय जय गरवी गुजरात, जय हिंद।